નમસ્કાર મિત્રો, મારું નામ છે દેવર્શલ. આજે આપણે જે રમત રમવા જઈ રહ્યા છે એનું નામ છે ડગ વોક બેલેન્સ. તો આ રમત માટે આપણે સાધનો જોઈએ તો ટીમ બે બનાવવાની છે. બે ટીમને એક એક ડીશ, એ લોકોને આવા બોલ, સ્માઇલી હોય તો સ્માઇલી બોલ, કંઈ પણ ડીશની અંદર રાખી શકાય તેવી રીતની વસ્તુ એમની પાસે હોવી જોઈએ. ટીમ ડીશ એ દરેક ટીમ માટે જરૂરી છે. હવે કઈ રીતે, તે એક પ્રસ્થાન રેખા અને એક અંતિમ રેખા, આવી રીતે બે રેખા પર બબ્બે પ્લેયર્સ રહેશે. હવે એ બે પ્લેયર્સ જે છે તે બે પ્લેયર્સને બંને હાથ ખભા પાછળ બાંધેલા રાખવાના છે અને આવી રીતે ડક વોક કરી અને પેલી ડીશને એની અંદર જે બે વસ્તુ છે આપણી પાસે અત્યારે બોલ છે તેને એ લોકોએ લઈને સામેના પાર્ટનરને એમણે આપવાનું રહેશે. તો આવી રીતે આપણી રમત રમાશે. જે ટીમ સામેથી પહેલાં અહીંયા ફિનિશ કરશે, અહીંયાથી એક પ્લેયર લઈને જશે, ત્યાંથી બીજો પ્લેયર અહીંયા લઈને આવશે, જે પહેલો ફિનિશ કરશે તે ટીમ વિજેતા કહેવાશે. સ્ટાર્ટ. મિત્રો, તો અહીંયાથી બંને ખેલાડી એ લોકોને એક્સ્ટ્રા જે છે પોતાના ટીમના તે મદદ કરતા રહેશે કે દડો પડી જાય, ડીશ પડી જાય, કઈ રીતના એમને વોક કરવાનું છે, સ્ટોપ કરવાનું છે. ડીશને બિલકુલ કોણીએથી બેલેન્સ કરવાની છે. હવે સામેના પ્લેયરે ઉચકી લેવાની છે ડીશ. પેલી બાજુ જતા રહેજો. જો રસ્તામાં પડી જાય તો ફરીથી રમતની શરૂઆત કરવાની છે. આપણે જોયા છે બંને પ્લેયરો ડક વોક કરીને ફરીથી જગ્યા પરથી. ઓકે, સરસ. ચાલ ચાલ ચાલો 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 ચાલો. હા, બે હાથ બાંધો પાછળથી. હા, પાછળથી બે હાથ બાંધો. ડીશને બરાબર બેલેન્સમાં ગોઠવો. પાછળ બોલ જાય તો પડી નહીં જાય એવી રીતે ડીશના હાથની પોઝિશન લો. હા, કઈ નહીં, ચાલો 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 ચાલો. હા, તો જો ને અત્યારે પડી જશે, માથું લાવશે. તો આપણી બીજી ટીમ પ્રયત્ન કરી રહી છે આઈડિયાથી બેલેન્સ કરી. હા, જાઓ 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 પાછા. ઓકે, સરસ. તો આવી રીતે આપણે દેવર્સની ટીમ વિજેતા થાય છે.